चेरा તાલુકાના સગરાડા ગામે અમુક વિસ્તારોને ભૂમિંદ્રા ગ્રામ પંચાયતમાં વિભાજન કરતા સગરાડા ગામજનો વિરોધમાં આવ્યા છે। શહેરા તાલુકામાં આવનારા સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે શહેરા તાલુકાની 82 ગ્રામ પંચાયતોમાંથી 7 ગ્રામ પંચાયતને વિભાજન માટે ઠરાવ કરવામાં આવ્યો છે। ત્યારે શહેરા તાલુકાના સગરાડા ગામે પણ વિભાજનની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં સગરાડાના રહીશો દ્વારા આજરોજ શહેરા તાલુકા વિકાસ અધિકારી જરીના અંસારીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે જેમાં સગરાડા ફળિયું, પથનપુર ફળિયું, ભુવર ફળિયું, નાયક ફળિયું જેવા વિસ્તારોને ભૂણિંદ્રા ગામમાં વિભાજન માટે દરખાસ્ત થઈ હતી, જેમાં સગરાડા ગામના રહીશો દ્વારા શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિભાજન માટેનો વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને રહીશોનું કહેવું હતું કે સગરાડા ગામમાં જ રાખવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને ખાતાકીય વ્યવહાર સગરાડા ગામમાં જ થવો જોઈએ। શહેરના જ રહેવાસી છીએ, અમારું મૂળ ગામ પથનપુર ફળિયું છે, એટલે અમારે સગરાડા પંચાયતમાં સમાવિષ્ટ કરવા બાબતે અમે રજૂઆત કરવા આવેલા। અમે બધા 20 જણ છીએ, આ અમારી અણસમજમાં આ લોકોએ આવી રીતના કર્યું કે અમને ભૂણિંદ્રા પંચાયત થ્રુ જોડાણ કરેલું, એ અમે અજાણમાં જ હતા, આ તો અમને ખબર પડી એટલે અમે અહીંયા તાલુકા શ્રી અધિકારીઓ શ્રીઓને અમે રજૂઆત કરવા આવેલા હતા। શું નામ તમારું? ભૂપતભાઈ। આજનું આવેદન આપવામાં આવે છે કે અમે ગ્રામ પંચાયત સગરાડામાંથી વિભાજન થયેલ છે જૂના ભૂણિંદ્રા ગામ, એમાં અમારું નામ જાય છે, તો અમારે ગામમાં રહેવું નથી, અમારે સગરાડા પંચાયતમાં અમારું નામ રહેવું જોઈએ, એ માટે અમે અરજી આપેલ છે તાલુકા પંચાયત કરવા આવ્યા હતા, જે તે અમારે સગરાડા ગ્રામ પંચાયતમાંથી નવા ભૂણિંદ્રા ગ્રામ પંચાયત વિભાજન થાય છે, તેમાં અમે મૂળ સગરાડાના વતની છીએ અને અમારું વિભાજન થતાં અમને અમારી સંમતિ વગર ભૂણિંદ્રા પંચાયતમાં અમારું મતદારયાદીમાં નોંધાવવામાં આવે છે, અમને કશું ખબર નથી। જ્યારે અમને જાણ થતાં અમે લોકો તાલુકા અધિકારીશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા, અને જો આ તાલુકા વિકાસ અધિકારીને જો અમારી રજૂઆતનું નિરાકરણ નહીં લાવે તો અમે જિલ્લા અધિકારી જોડે જશું, હાઈકોર્ટમાં અરજી અપીલ કરીશું, રાજ્યકક્ષાના મંત્રી જોડે જઈશું, નહીં તો એમ થતાંય ન થાય તો ગામમાં કાયદો અને વ્યવસ્થા કથળ છે, ગામમાં કુસમ થશે, કુસમ પેદા થશે, એવી અનેક ખરાબ પ્રવૃત્તિઓ પેદા થશે। વિનોદ પગી, વી ઇન્ડિયા ન્યૂઝ, પંચમહાલ।